ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એવા માછડી ગામે આદિવાસી ખેડૂતે આધુનિક ક્ષેત્રમાં કદમ મિલાવો કેન્સર રોગ માટે વપરાતી વનસ્પતિની ખેતી કરી ઓછા રોકાણમાં વધુ નફોની પ્રેરણા ખેડૂતોને આપી છે. વઘઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એવા માછડી ગામના યુવા ખેડૂત સચિનભાઈએ ઉચ્ચ અભ્યાસ બાદ કંઈક નવું કરવાની નેમ સાથે લોકો ઉપયોગ જીવનદાન આપનારી કેન્સર જેવા આઠીલા રોગોની સારવારમાં વપરાતી વનસ્પતિની ખેતી કરી ડાંગના આદિવાસી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. કેન્સર ટીની ખેતી લાંબા ગાળા સુધી ફાયદાકારક નીવડે છે. આ ટ્રી કોઈ પણ જમીનમાં કરી શકાય છે, પરંતુ ભેજવાળી જગ્યા કરતા ગોરાળું જમીન ઉત્તમ કહી શકાય છે. ડાંગના માછડી ગામના ખેડૂત સચિનભાઈએ ગત વર્ષના એપ્રિલમાં 2 એકર જમીનમાં 2000 રોપા વાવ્યા હતા, જેનો અંદાજે 1 એકરમાં 6 લાખ જેટલો ખર્ચ થયો હતો. ગ્રો ગ્રીન સંસ્થાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ છોડ વાવવાથી લઈ પ્રોડક્શન સુધી જવાબદારી લીધી છે. ડાંગનો પ્રથમ કેન્સર ટ્રી વાવી નવી ઓર્ગેનિક ખેતીને ચીલો પાડ્યો છે. ખેડૂત ડાયાલિસિસ ટેકનિશિયન અને GNM નું ઉચ્ચ શિક્ષણ મેળવી નવું કરવાના ધ્યેય સાથે કેન્સર વનસ્પતિની ખેતી આદિવાસી ખેડૂતોને નવી દિશા દેખાડનાર ખેડૂત તરીકે ઉભરી રહ્યો છે. કેન્સર ટ્રીની શોધ અમેરિકામાં થઈ હતી. આ છોડ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. કેન્સર ટ્રી 100% કેન્સર રોગને નિદાન આપે છે. તે માટે તેને કેન્સર કિલરના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં 100% વાર કેરળ રાજ્યમાં કેન્સર ટ્રીની શરૂઆત કરવામાં આવી હતી. ગત વર્ષના આહવા ખાતે યોજાયેલા ડાંગ દરબારમાં વિવિધ પ્રકારના ગોગ્રીન નામની સંસ્થાએ સ્ટોલ લગાડ્યો હતો. તે સંસ્થાના સભ્ય કપિલભાઈ ચૌધરી સાથે વાતચીત કર્યા બાદ કેન્સરમાં વપરાતી દવાના વૃક્ષો વાવવાની પ્રેરણા મળી હતી. બાદમાં ઇન્ટરનેટ પર સર્ચ કરી છોડ અને તેના ઉપયોગની જાણકારી મેળવી સંસ્થા સાથે ટાઈપ અપ કરી 2 એકરમાં 2000 કેન્સર ટ્રી વાવ્યા છે.